हेलो फ्रेंड्स, स्टैंडर्ड 5 सब्जेक्ट इंग्लिश यूनिट 4 आई एम लर्निंग इंग्लिश। आज अपने यूनिट 4 में लर्निंग इंग्लिश एटले कि हूँ इंग्लिश शीखी रहियो छू तेनो अभ्यास करीश। एक्टिविटी 1 में आपेली कविता ने आधारे नीचेना शब्दों आपने बोलीशू। प्लेइंग, मेकिंग, जम्पिंग, रनिंग, कुकिंग। विद्यार्थी मित्रों, अहीं आपणे दरेक क्रियानी पाछळ आईएनजी फॉर्म लगाड़ेलू जोयू अने आईएनजी लगाड़वाना नियमों आपणे ग्रामरना टॉपिक में अभ्यास करी गया छीए, जेने चालू वर्तमान काल कहेवामां आवे छे। एक्टिविटी 2 में केटलाक चित्रों आपेला छे, ए चित्रोना आधारे तमारे कई क्रिया थई रही छे ते दर्शावानुं छे। दाखला तरीके रनिंग, डांसिंग, प्लेइंग क्रिकेट, रीडिंग, जम्पिंग, ईटिंग लंच, बाथिंग, वॉशिंग, कुकिंग, राइटिंग अ लेटर, स्कीपिंग, स्लीपिंग। रीडिंग, पीकिंग, पैकिंग, नॉकिंग। आ दरेकना गुजराती नो अभ्यास तमारे जाते करवानो रहेशे। एक्टिविटी 3 में एक रमत रमवानी छे, पण ज्यारे तमे शाळाए आवशो त्यारे आपणे आ रमत रमीशुं। त्यां सुधी आपणे एक्टिविटी 4 नो अभ्यास करीए। એક્ટિવિટી 4 એમાં ચિત્ર સાથે ચિત્રનું વર્ણન આપેલું છે, આપણે તેનો અભ્યાસ કરીશું। લુક શી ઇઝ પાયલ, જુઓ પેલી પાયલ છે। શી ઇઝ મેકિંગ અ રંગોલી, એ સરસ મજાની રંગોલી બનાવી રહી છે। હર બ્રધર ઇઝ ફાયરિંગ ક્રેકર્સ, તેનો ભાઈ છે એ ફટાકડા ફોડી રહ્યો છે। હર મધર ઇઝ ડેકોરેટિંગ ધ હોમ, એની માતા ઘર સજાવી રહી છે। ઇટ ઇઝ વિન્ટર, અને આ કઈ સિઝન છે, તો કે વિન્ટર એટલે કે શિયાળાની, અને શિયાળામાં આપણે દિવાળીની મજા માણતા હોઈએ છીએ। બીજું ચિત્ર છે, લુક પાયલ ઇઝ કલરિંગ હર ફ્રેન્ડ્સ, એના મિત્રોને તે રંગી રહી છે। કલરિંગ એટલે રંગવું। પાયલ્સ ફ્રેન્ડ્સ આર ઓલ્સો કલરિંગ હર, પાયલના મિત્રો પણ તેને રંગી રહ્યા છે। દે આર એન્જોઈંગ હોલી, તેઓ હોલીની મજા માણી રહ્યા છે। ઇટ ઇઝ સમર, એટલે કે ઉનાળો, માર્ચ મહિનામાં હોળી આવતી હોય છે અને આ ઉનાળામાં આવતો તહેવાર હોળી છે। વિદ્યાર્થી મિત્રો, અહીં દરેક ક્રિયાની પાછળ આઈએનજી લાગ્યું છે, એનો મતલબ એવો છે કે અહીં એ ક્રિયાઓ ચાલુ છે એવું દર્શાવવામાં આવી રહ્યું છે, ક્રિયાઓ થઈ રહી છે। લુક પાયલ ઇઝ હેપી, જુઓ પાયલ ખુશ છે। શી ઇઝ પરફોર્મિંગ ગરબા, એ ગરબા રમી રહી છે। કિંજલ ઇઝ અ સિંગિંગ, કિંજલ એક ગાયિકા છે। શી ઇઝ સિંગિંગ ગરબા સોંગ, તે ગરબાના ગીતો ગાઈ રહી છે। પાયલ્સ ફ્રેન્ડ્સ આર ઓલ્સો એન્જોઈંગ ધ ગરબા, પાયલના મિત્રો પણ ગરબા માણી રહ્યા છે। ઇટ ઇઝ મોનસૂન, એટલે કે ચોમાસાના અંત ભાગમાં નવરાત્રિનો તહેવાર આવતો હોય છે, એટલે મોનસૂન એટલે કે ચોમાસાની સિઝનમાં આવતો તહેવાર છે। ટુડે ઇઝ પાયલ્સ બર્થડે, આજે પાયલનો જન્મદિવસ છે। લુક શી ઇઝ હેપી, જુઓ તે કેટલી ખુશ છે। શી ઇઝ એન્જોઈંગ હર સેલ્ફ, તે પોતાની જાતે જ આનંદ માણી રહી છે। એક્ટિવિટી 4B જેમાં તમારે વિધાનોના આધારે ટ્રુ અને ફોલ્સ લખવાનું છે। વી ફાયર ક્રેકર્સ ઓન હોલી, આપણે દિવાળીમાં ફટાકડા ફોડતા હોઈએ છીએ, એટલે ધીસ સેન્ટેન્સ ઇઝ ફોલ્સ। વી મેક રંગોલી ઓન ઉત્તરાયણ, ધીસ ઇઝ ફોલ્સ, આપણે રંગોલી દિવાળીમાં સજાવીએ છીએ અને ઉત્તરાયણનો તહેવારમાં આપણે પતંગ ચગાવીએ છીએ, એટલે આ ખોટું છે। વી પરફોર્મ ગરબા ઓન નવરાત્રી, ધીસ સેન્ટેન્સ ઇઝ ટ્રુ। વી ડેકોરેટ અવર હોમ્સ ઓન ન્યૂ યર, આપણે નવા વર્ષના દિવસે ઘર સજાવીએ છીએ। વી ઇટ સ્વીટ્સ ઓન દિવાળી, દિવાળીના દિવસે આપણે મીઠાઈ ખાઈએ છીએ, અને આ વાક્ય સાચું છે એટલે કે ટ્રુ।
શું કહેશો એને આપણે જોડવાનું છે કે દરેક તહેવારના દિવસે જે કંઈ પણ આપણે ગ્રીટિંગ્સ મીન્સ અભિવાદન કરીએ છીએ એના વિશે આપણે જોવાનું છે અને સમજવાનું છે. ક્રિસમસનો તહેવાર હોય છે કે એટલે કે ઓન ક્રિસમસ તો મેરી ક્રિસમસ, હોલીના દિવસે ઓન હોલી હેપ્પી હોલી, ઓન ન્યૂ યર હેપ્પી ન્યૂ યર, ઓન દિવાળી હેપ્પી દિવાળી, ઓન ઈદ ઈદ મુબારક. આ રીતે આપણે દરેક વ્યક્તિને મળીને તહેવારની ઉજવણીના અર્થે અભિવાદન આપતા હોઈએ છીએ. એક્ટિવિટી 4Dમાં એક સર્કલ આપેલું છે જેની અંદર ઘણા બધા શબ્દો આપેલા છે. તો આ જુદા જુદા શબ્દો ક્યાં વપરાય છે તો કે હોલી, દિવાળી, બર્થડે, કાઇટ ફ્લાઇંગ ડે એટલે કે ઉત્તરાયણ, અને અહીંયા તમારે તેનું વર્ગીકરણ એટલે કે એને જુદા કરવાના છે જે મેં તમને આપેલું છે. વિડીયોની મદદથી તમારે આને સમજીને તમારી નોટબુકમાં નોંધ કરવાની રહેશે. એક્ટિવિટી 5Aમાં કેટલીક વ્યક્તિઓના નામ તમને આપેલા છે અને એ વ્યક્તિઓ ક્રિયા કરી રહ્યા છે, તો ઉદાહરણ મુજબ આપણે એ ક્રિયાઓને પૂર્ણ કરીશું અને જે આપેલા પ્રશ્નો છે એના જવાબ આપીશું. તો દક્ષા ઇઝ સ્વિમિંગ, કલરવ ઇઝ રનિંગ, કાવ્યા ઇઝ ઇટિંગ, રાઘવ ઇઝ ક્રાઇંગ, વીર ઇઝ રાઇડિંગ અ બાઇસિકલ, ઇમરાન ઇઝ સિંગિંગ, રૈના ઇઝ સ્લીપિંગ, રેશમ ઇઝ ક્લાઇમ્બિંગ અ ટ્રી, મીરા ઇઝ પ્રેઇંગ, કેના ઇઝ ડ્રોઈંગ અ પિક્ચર, એન્થની ઇઝ પ્લેઇંગ. એટલે આ રીતે જુદા જુદા બાળકોના જે નામ આપેલા છે એ જુદી જુદી ક્રિયાઓ કરી રહ્યા છે અને આપણે પ્રશ્નોના જવાબ આપીને એ ક્રિયાને સમજવાનો પ્રયત્ન કર્યો છે. ટેક્સ્ટ બુકમાં તમને અમુક વ્યક્તિ, અમુક બાળકો અમુક ક્રિયા કરી રહ્યા છે અને ક્રિયાઓના ચિત્ર જોઈને આપણે તેના નામ લખવાના છે. અને અહીં તમને જે જે બાળકો જેમના નામ આપેલા છે એ કઈ ક્રિયાઓ કરી રહ્યા છે એનો હવે તમારે જાતે અભ્યાસ કરવાનો રહેશે. આપેલ ચિત્રમાં કોણ કઈ ક્રિયાઓ કરી રહ્યું છે અથવા આપેલા નામ કઈ ક્રિયાઓ કરી રહ્યા છે એના આપણે આન્સર જોઈશું. સંકલ્પ ઇઝ પ્લેઇંગ, હનીફાબેન ઇઝ વોશિંગ ક્લોથ, રાજ ઇઝ બાથિંગ, સત્યમભાઈ ઇઝ રીડિંગ અ ન્યૂઝ પેપર, નિખિલભાઈ ઇઝ કુકિંગ, ચંપાબેન ઇઝ સેલિંગ વેજીટેબલ્સ, કરણ ઇઝ ડુઈંગ એક્સરસાઇઝ, વિનોદભાઈ ઇઝ રિટર્નિંગ ફ્રોમ ઓફિસ, નેહાબેન ઇઝ ક્લીનિંગ ધ રૂમ, આરિફ ઇઝ ફ્લાઇંગ ધ કાઇટ, કોકિલાબેન એન્ડ નરેશભાઈ આર ટોકિંગ, નિલેશભાઈ ઇઝ બ્રશિંગ ટીથ. આ રીતે તમને જુદા જુદા વ્યક્તિઓ કઈ ક્રિયાઓ કરી રહ્યા છે અથવા કઈ ક્રિયા કઈ વ્યક્તિ કરી રહી છે તેના આધારે આપણે ખાલી જગ્યાના જવાબ જોયા. હવે આપણે એક્ટિવિટી 9માં સંવાદોનું વાંચન કરીશું. ટીચર સેઝ, બી ક્વિક, ઝડપ કરો. હરી અપ સ્ટુડન્ટ, ઉતાવળ કરો. સ્ટુડન્ટ સેઝ, યસ મેડમ. ટીચર સેઝ, ગીવ મી અ રીબન, મને રીબીન આપો. યાસ્મીન સેઝ, હિયર યુ આર. ટીચર સેઝ, થેન્ક યુ. એટલે કે ટીચરે જ્યારે યાસ્મીને રીબીન આપી પછી શિક્ષકે તેનો આભાર વ્યક્ત કર્યો. યાસ્મીન સેઝ, પ્લીઝ મિહિર, હેલ્પ મી, ગીવ મી દેટ પોસ્ટર. એટલે એણે યાસ્મીને મિહિરને કીધું કે મહેરબાની કરીને તું મદદ કર અને મને પેલું પોસ્ટર આપ. મિહિર સેઝ, યસ, હિયર યુ આર યાસ્મીન. એટલે કે આ રહ્યું તારું પોસ્ટર યાસ્મીન. યાસ્મીન સેઝ, થેન્ક યુ. વસીમ સેઝ, પ્લીઝ રોશની, હેલ્પ મી કટ ધીસ રિબિન. એટલે કે હવે અહીંયા વસીમે રોશનીની મદદ માંગી અને એણે કહ્યું કે રોશની મને રિબિન કાપવામાં મદદ કર, આ રિબિન કાપ. રોશનીએ એને રિબિન કાપી આપી અને કહ્યું ઓકે.
ઉપર આપેલા સંવાદોને આધારે તમારે અહીં કોણ કયું વાક્ય બોલી રહ્યું છે તે લખવાનું છે. ગીવ મી અ રિબિન, તો આ વાક્ય ટીચર બોલી રહ્યા છે. પ્લીઝ રોશની હેલ્પ મી, વસીમ. કટ ધીસ રિબન, વસીમ. થેન્ક યુ, સીટ ડાઉન પ્લીઝ, વસીમ. અહીં હવે આગળની એક્ટિવિટીમાં જે સ્ટેપ્સ આપેલા છે અને ચિત્રો આપેલા છે એનાથી તમારે કવર બનાવવાનું છે. ઓનલાઈન લેસન દરમિયાન આ વસ્તુ મેં શીખવાડેલી છે અને અહીં તમારે ચિત્રના આધારે, આપેલા પાઠ્યપુસ્તકના ચિત્રને આધારે તમારે સ્ટેપ્સને ફોલો કરીને આ રીતે એક કવર બનાવવાનું રહેશે. તમારું કવર કંઈક આ રીતે તૈયાર થશે અને તમારે આ એક્ટિવિટી કોઈની પણ મદદ વગર જાતે કરવાની રહેશે. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સરસ મજાનું લેમન જ્યુસ બનાવીશું. ટેક અ ગ્લાસ ઓફ વોટર. એના માટે તમારે સૌથી પહેલાં એક ગ્લાસ પાણી લેવાનું છે. એડ વન સ્પૂન ઓફ સુગર ઇન ઇટ. તેની અંદર એક ચમચી ખાંડ નાખવાની છે. સ્ક્વીઝ અ લેમન ઇન ઇટ. સ્ક્વીઝ એટલે કે નીચવવું. એની અંદર એક લીંબુ તમારે નીચવવાનું છે. એડ અ પિંચ ઓફ સોલ્ટ ઇન ઇટ. એક ચપટી ભરીને મીઠું નાખવાનું છે. શેક ઇટ વેલ. સારી રીતે તેને હલાવવાનું છે. નાવ યોર લેમન ઇઝ રેડી. હવે તમારું જે લીંબુનું શરબત છે એકદમ તૈયાર થઈ ગયું. તો આ શરબત તમે પણ બનાવજો અને તમારા મમ્મી પપ્પાને ઘરે ટેસ્ટ કરાવજો અને કેવું બન્યું છે એ મને કહેજો. હવે કોણ શું કરી રહ્યું છે એ મેચ કરવાનું છે. અ ડ્રેસ ડિઝાઇનર ઇઝ ગિવિંગ અ ન્યૂ ડ્રેસ. અ મેકઅપ મેન ઇઝ ડુઈંગ મેકઅપ, એટલે કે તમને સજાવે છે. એન એક્ટર ઇઝ પ્રેક્ટિસિંગ ડાયલોગ. એના જે સંવાદ હોય છે મૂવીમાં બોલવાના એની પ્રેક્ટિસ કરે છે. અ ડાયટિનિયન ઇઝ ગિવિંગ હર ફ્રૂટ્સ. એ તમને ફળ, જે ડાયટ ચાર્ટ પ્લાન કરે કે આપણે શું ખાવાનું છે, શું પીવાનું છે, કયા સમયે ખાવાનું છે, એ ડાયટનર હોય એ આપણને કહે છે. સ્પીચ ઇન્સ્ટ્રક્ટર ઇઝ પ્રેક્ટિસિંગ ડાયલોગ્સ વિથ ઇમ. અ ફાઇટ માસ્ટર ઇઝ પ્રેક્ટિસિંગ અ ફાઇટ સ્કેન. વિદ્યાર્થી મિત્રો, અહીં આ એક્ટિવિટી સાથે આપણો યુનિટ પૂર્ણ થાય છે. થેન્ક યુ.